નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? સરસ. ચલો તો આજે આપણે ધોરણ 1માં કલરવ એટલે કે ગુજરાતી પર્યાવરણનો અભ્યાસ કરવાનો છે. તો કલરવની ચોપડી તમારી પહેલાં ધોરણની આવી રીતનું એનું પહેલું પાનું હશે, ખરું ને? તો વિદ્યાર્થી મિત્રો, આજે કલરવમાં આપણે પાઠ 1 શાળા તત્પરતા વિશે અભ્યાસ કરીએ. તો શાળા તત્પરતામાં કવિતા છે પહેલી, ચાંદો સૂરજ રમતા હતા. તો ખૂબ જ સરસ મજાની આ કવિતા છે, તો આપણે પહેલાં એનો અભ્યાસ કરીએ. ચલો. અમે ચાંદો સૂરજ રમતા હતા, રમતા રમતા કોડી જડી, કોડી નામે ચીપડા લીધા, ચીપડે મને બી આપ્યું, બીતો મેં વાડે નાખ્યું. તો આ બાળકો છે, શું રમે છે? ચાંદો સૂરજ. તો ચાંદો સૂરજ રમતા હતા, રમતા રમતા શું જડી? કોડી જડી. કોડી નામે ચીપડા લીધા. ચીપડા એટલે એક જાતનું ફળ છે જે ટેટી જેવું આવે છે. ચીપડે મને બી આપ્યું અને એની અંદર નાના નાના બીજ હોય છે. બીજ એટલે જેમાંથી નવો છોડ કે વેલો થાય તે, એને બીજ કહેવાય છે, જેને આપણે ઠળિયો કહીએ છીએ. તો ચીપડે શું આપ્યું? બી આપ્યું. બી તો મેં વાડે નાખ્યું. વાડ એટલે તમે ગામડામાં જુઓ તો બે ખેતર વચ્ચે, આ ખેતર મારું, આ ખેતર તારું, એવા બે ભાગ પાડે છે, તો એની વચ્ચે કાંટાના થોરની જે લાઈન કરે છે એને વાડ કહેવાય. તો આ બાળકોએ બીને ક્યાં નાખ્યું? વાડે નાખ્યું. વાડે મને વેલો આપ્યો, વેલો મેં ગાયને આપ્યો, ગાયે મને દૂધ આપ્યું, દૂધ મેં મોરને પાયું. પછી વાડ બી નાખ્યું વાડે, એટલે એમાંથી વેલો ઉગ્યો, એટલે વાડે વેલો આપ્યો કહેવાય. વેલો મેં ગાયને આપ્યો, એ વેલો કોને ખવડાવ્યો? ગાયને. ગાયે મને દૂધ આપ્યું. ગાય શું આપે છે? દૂધ. દૂધ મેં મોરને પાયું. દૂધ કોને પાય છે બાળક? મોરને. મોરે મને પીંછું આપ્યું. પીંછું મેં બાદશાહને આપ્યું. બાદશાહે મને ઘોડો આપ્યો. ઘોડો મેં બાવળે બાંધ્યો. એટલે પછી જે મોરે પીંછું આપ્યું હતું એ કોને આપ્યું? બાદશાહને આપ્યું. કોને આપ્યું? બાદશાહને. પછી બાદશાહે ખુશ થઈને બાળકને શું આપ્યું? ઘોડો આપ્યો. ઘોડો મેં બાવળે બાંધ્યો. બાવળ એટલે એક જાતનું કાંટાવાળું ઝાડ છે. બાવળે મને સૂળ આપી. આ જે કાંટાવાળું કાંટો છે એને સૂળ કહેવાય. શું કહેવાય? સૂળ. સૂળ મેં ટીંબે ખોસી. ટીંબે મને માટી આપી. માટી મેં કુંભારને આપી. આ સૂળ હતી એ બાળકે ક્યાં ખોસી? ટીંબે. ટીંબે એટલે માટીનો ઢગલા જેવું હોય એને ટીંબો કહેવાય. ટીંબે મને માટી આપી અને ટીંબાએ સૂળ ખોસી એટલે માટી નીચે પડી. એટલે માટી કોને આપે છે બાળક? કુંભારને આપે છે. કુંભારે મને ઘડો આપ્યો. ઘડો મેં કુવાને આપ્યો. કુવાએ મને પાણી આપ્યું. પાણી મેં છોડને પાયું. એટલે કુંભારે આ ઘડો બાળકને આપ્યો, ઘડો કુવા પાસે લઈ ગયો. કૂવો એટલે શું તમને ખબર છે બાળકો? અત્યારે તો ઘરે નળમાં પાણી આવે છે એટલે કૂવો શું કહેવાય તમને ખબર નહીં હોય, પરંતુ તમે ક્યારેક ગામડે ગયા હોય તો કોઈ ગામડામાં, હવે ગામડામાં પણ ઘરે ઘરે પાણી આવે છે, પણ જ્યારે પહેલાંના સમયમાં નળ નહોતા ત્યારે ગામ, આખા ગામ વચ્ચે એક કૂવો હોય જેમાં નીચે ઊંડો ખાડો હોય અને એમાં પાણી આવે જમીનમાંથી, અને બધા પીવા માટે ત્યાંથી પાણી લાવે, એને કૂવો કહેવાય છે. તો બાળક ઘડો લઈને કૂવા પાસે જાય છે, તો કૂવો પાણી આપે છે. પાણી આ બાળક કોને પાય છે? છોડને પાય છે. છોડે મને ફૂલ આપ્યું. ફૂલ મેં માને આપ્યું. માએ મને લાડવો આપ્યો. લાડવો આ બંદા ખાઈ ગયો. એટલે આ ફૂલ છે એ બાળક છોડને પાણી પાય છે, એટલે છોડ શું આપે છે? ફૂલ આપે છે. ફૂલ બાળક કોને આપે છે? માને આપે છે.
અને મા એના બદલામાં બાળકને શું આપે છે? લાડવો. લાડવો આ બંદા ખાઈ ગયો. લાડવો શું કે છે? બંદા એટલે બાળક પોતે. બાળક પોતે આ લાડવો ખાઈ ગયો. તો મજા પડી ને વિદ્યાર્થી મિત્રો કવિતામાં? સરસ. ચલો તો આપણે આગળ જોઈએ. જુઓ અહીંયા તમને ચિત્ર જુઓ અને જવાબ આપો. તો આ ચિત્ર છે એમાંથી તમારે નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. તો આ ચિત્ર તમને શાનું લાગે છે વિદ્યાર્થી મિત્રો? તો જુઓ, સોફા છે, ટીવી છે, પંખો છે, તો બધી વસ્તુ આપણે ક્યાં હોય છે? બેઠક રૂમમાં. દરેકના ઘરે બેઠક રૂમ હોય છે ને. સોફા હોય, સેટી હોય, તો એને બેઠક રૂમ કહેવાય છે. પછી બેઠક રૂમમાં શું દેખાય છે તમને? પંખો છે, ભીંત ચિત્ર છે, સોફા છે, પોટ છે અથવા તો ફૂલદાની, પછી ટીવી છે, બેટ, દડો, પેન, નોટ વગેરે છે ને. તો આ બધું નિરીક્ષણ કરવાનું અને આ પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. તો ચલો આપણે પ્રશ્નો જોઈએ. એક, પ્રશ્ન એક, આ શાનું ચિત્ર છે? તો જવાબ શું આવશે? ચિત્ર બેઠક રૂમનું છે. પ્રશ્ન બે, ચિત્રમાં શું શું દેખાય છે? તો જવાબ લખીશું, ચિત્રમાં સોફા, ટીવી, પંખો, બેટ, દડો, ભીંત ચિત્ર, નોટ, પેન, પોટ વગેરે દેખાય છે. પ્રશ્ન ત્રણ, તમારું ઘર ક્યાં આવેલું છે? તો દરેક વિદ્યાર્થીએ પોતાના વાલીને પૂછીને આ પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે. જે સોસાયટી, મોહલ્લો, ગલી, વિભાગ, જે પણ નામ આવતું હોય તમારા ઘરનું જ્યાં આવેલું છે એનું નામ લખવાનું છે. પ્રશ્ન ચાર, તમારું ઘર શાની બાજુમાં આવેલું છે? શાની બાજુમાં એટલે કે કોઈ વસ્તુ જાણીતી હોય તમારા ઘરની આજુબાજુ એનું નામ લખવાનું. ધારો કે કોઈ મંદિર હોય, બરાબર, કોઈ ચોક હોય, પછી કોઈ સ્કૂલ હોય, તો એની બાજુમાં તમારું ઘર છે એવું કહેવાય. તો એ જે જાણીતું હોય બધાના માટે એ સ્થળનું નામ લખવાનું રહેશે, બરાબર ને. પ્રશ્ન છ, તમારા પ્રશ્ન પાંચ, તમારા ઘરમાં કોણ કોણ રહે છે? તો આમાં દરેક વિદ્યાર્થીના ઘરમાં અલગ અલગ સભ્યો હોય, જેમ કે મમ્મી પપ્પા તો હોય જ, બેન હોય, ભાઈ હોય, દાદા દાદી હોય, કોઈના ઘરમાં કાકા કાકી હોય, કોઈના ઘરમાં ફોઈ હોય, બરાબર ને. તો તમારા ઘરમાં જે જે સભ્યો રહેતા હોય તે તમારે લખવાના છે. જેમ કે મમ્મી પપ્પા, તમે છો બહેન, તો ભાઈ હોય, ભાઈ હોય તો બહેન હોય, પછી દાદા દાદી હોય, તો એ રીતે તમારે આ પ્રશ્નનો જવાબ લખવાનો રહેશે, જેમાં તમારે વાલીની મદદ લેવાની છે. પ્રશ્ન છ, તમારા ઘરની કઈ કઈ વસ્તુઓ તમને ગમે છે? તમારા ઘરમાં જે વસ્તુ તમને ગમતી હોય તે તમારે લખવાની. કોઈને પોતાના ઘરના સોફા ગમે, કોઈને હિંચકો ગમે, કોઈના ઘરમાં બગીચો હોય તો એ ગમે, બરાબર ને. તો આ જવાબમાં તમને તમારા ઘરમાં જે ગમતું હોય તે તમારે લખવાનું રહેશે. પ્રશ્ન સાત, પંખીના ઘરને શું કહેવાય? તો દરેકને ખબર જ છે પંખી રહેવા માટે શું બનાવે છે? માળો. તો પંખીના ઘરને માળો કહેવાય, એ રીતે જવાબ લખવાનો છે. પ્રશ્ન આઠ, ઘર ન હોય તો શું થાય? ઘર ન હોય તો કેવી કેવી મુશ્કેલી પડે એનો જવાબ લખવાનો છે. તો ઘર ન હોય તો ઠંડી, ગરમી, વરસાદમાં બહાર ખુલ્લામાં રહેવું પડે, તેમજ અન્ય ઘણી મુશ્કેલીઓ પડે છે, આવી રીતનો જવાબ આવે છે, બરાબર ને. પછી આગળ જુઓ, નંબર બે, રંગ પૂરો. અહીંયા આગળ તમને તમને ગમતા હોય તેવા, તમને પસંદ પડે તેવા રંગ પૂરવાના છે, જે તમે તમારા ફ્રી ટાઈમમાં એટલે કે પીરિયડ પૂરો થાય ત્યારે આ તમારે તમારી પ્રવૃત્તિ કરવાની રહેશે, બરાબર ને. હવે જુઓ અહીંયા આગળ ઉદાહરણ મુજબ કરો. તો આ રીતે તમારે પેન્સિલથી જો પહેલી લીટી તો કમ્પ્લીટ કરેલી છે જ, બીજી લીટીમાં અડધે સુધી કરેલું છે. તો પેન્સિલ લઈ અને તમારે આ ટપકા લીટી બહાર ના નીકળે એ રીતે જોડવાના છે. તો જુઓ સરસ મજાનું ઉપર જેવું ચિત્ર છે, જેવી ડિઝાઇન છે એવી ડિઝાઇન બની જશે,
બરાબર ને? તો આ રીતની તમારે ડિઝાઇન બનાવવાની રહેશે. તો તમારે આ બધા ટપકા પેન્સિલથી જે જોડેલી છે લીટી એને નહીં, પણ જે ટપકા દેખાય છે એને પેન્સિલથી જોડવાના, બરાબર ને? એ જ રીતે સામે તમારે નમૂના મુજબ આ રીતે તમારે ટપકા જોડી અને સરસ મજાની પેટર્ન બનાવવાની છે. જે રીતની હોય એ રીતે આ રીતે તમારે ચોપડીમાં વળાંકો દોરવાના છે, બરાબર ને? જુઓ, અહીંયા આગળ ટપકા છે ત્યાં દોરવાનું અને બાકી નીચે નવેસરથી તમારે આ રીતે પેટર્ન આગળ કરવાની, બરાબર ને? તો આ તમારે પ્રવૃત્તિ તમે ફ્રી હોય ત્યારે કરજો. અહીંયા દોરવાનું છે, અહીંયા તમને બે લાઈન આપી દીધી છે, બરાબર ને? બાકીની ખુલ્લી જગ્યા આપી છે. તો તમારે આ રીતે દોરીને આખા પાનામાં આ ડિઝાઇનો જેવી જે ખાનામાં છે એ રીતે તમારે દોરવાની છે, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે તમારે દોરવાની રહેશે, બરાબર વિદ્યાર્થી મિત્રો? પાંચ આગળ શું છે? પાંચ ચિત્ર વાર્તા. તો આ ચિત્ર છે એના પરથી હું તમને વાર્તા સમજાવીશ, બરાબર ને? તો ચલો જુઓ, અહીંયા આગળ આ બાળકો છે અને આ એક ફુગ્ગાવાળો છે જે ગેસથી, આ ગેસનો બાટલો છે અને ગેસથી આ બધા ફુગ્ગા ફૂલાઈને ઊભો છે, બરાબર ને? પછી એક બાળક એના પિતાજીને કહે છે કે મારે બધા ફુગ્ગા લેવા છે, તો એના પિતાજી એને બધા ફુગ્ગા લઈ આપે છે, બરાબર ને? પરંતુ એક વસ્તુ તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, જો આપણે ફૂંકતી ફુગ્ગો ફૂલાઈએ છીએ તો એ હવામાં ઉપર જતો નથી, એને આપણે ઉડાડીએ તો જ જાય છે. પરંતુ જો આપણે ગેસ ભરીએ છીએ ફુગ્ગામાં તો ફુગ્ગો સીધો આકાશ તરફ ખેંચાય છે. તમે ઉત્તરાયણ ઉપર ક્યારેક ફુગ્ગા લીધા હશે ત્યારે તમે અનુભવ કર્યો હશે, તમારા હાથમાંથી ફુગ્ગો છૂટી જાય તો આકાશમાં એ ઊંડે ઊંચે ઊંચે સુધી ઉડી જાય છે, જોયું છે ને તમે? તો અહીંયા જુઓ આગળ, જો આ બાળક છે એને ફુગ્ગા આપે છે અને એના પિતાજી પૈસા ચૂકવે છે. અહીંયા આગળ તો આ બાળક ફુગ્ગા લઈને ઊભો હોય છે તો બધા ફુગ્ગા આકાશ તરફ ઉડતા દેખાય છે અને જોડે બાળક પણ લટકેલો દેખાય છે. બધા અહીંયા નીચે બૂમો મારે છે કે બાળક ઉડી ગયો, ઉડી ગયો, ઉડી ગયો. પણ પછી આ બાળકને એક યુક્તિ સૂઝે છે, એની પાસે એક સેફ્ટી પિન એટલે કે આવી પિન હોય છે, તો એ પિનની મદદથી ફુગ્ગાઓમાં શું કરે છે, કાણા પાડી અને ફોડવા ફોડવા લાગે છે. જુઓ અહીંયા આગળ ફૂટેલા દેખાય છે ને તમને, આ ટાંકણી છે, પિન છે, બરાબર ને? તો આ રીતે બધા ફુગ્ગા ફૂટવા લાગે છે એટલે પછી બાળક છે એ ઉપર નથી જતો પણ ક્યાં આવે છે, નીચેની તરફ આવે છે. જુઓ અહીંયા ત્રણ ફુગ્ગા બચ્યા છે, બાળક ક્યાં આવતો દેખાય છે તમને, એના પિતાજી તરફ આવતો દેખાય છે અને એના પિતાજી એને તેડી લે છે. અને બધા આ બાળકની યુક્તિ, એનો વિચાર, એને જે આઈડિયા આવ્યો એને બધા તાળી પાડીને વધાવે છે. તો મુશ્કેલીના સમયમાં આવી યુક્તિ કરી અને બાળક બચી જાય છે. તો મજા પડી ને વિદ્યાર્થી મિત્રો? તો આવજો, આવતા પીરિયડમાં ફરી મળીશું, બરાબર ને? તો અહીંયા આપણો શાળા તત્પરતા પાઠ એકનો ભાગ એક પૂર્ણ કરીએ છીએ. બીજો ભાગ આવતા પીરિયડમાં શીખીશું, બરાબર ને? તો તમને જે મેં આ લેસન કીધું છે એકવાર જોઈ લો. તમારે તમારી લખવાનો મહાવરો પાકો થાય એટલા માટે તમારે જે પહેલાં તો તમે કક્કો અને બારાક્ષરી લખેલું હશે, બરાબર ને? પછી નવા પાના ઉપર શાળા તત્પરતા એકનું હેડિંગ આપી અને ચાંદો સૂરજ રમતા હતા એવું હેડિંગ નીચેની લીટી ઉપર આપી અને તમારે આ કવિતા લખવાની છે, જેથી કરીને તમારા અક્ષરો સુધરે, તમને લખતા ફાવે. તમે આ લખવાનું હમણાંથી છૂટી ગયું હશે ખરું ને? તો આ રીતે તમે લખવાની પ્રેક્ટિસ કરી શકો છો, બરાબર ને? તો આ કવિતા તમારે લખવાની છે. કવિતા પૂર્ણ થાય એટલે નોટબુકમાં ચિત્ર જોઈ જવાબ લખો, જવાબ આપો એવી સૂચના આપી અને તમારે આઠ પ્રશ્નોના જવાબ, જો અમુક પ્રશ્નોના જવાબ તો મેં અહીંયા લખેલા છે જે તમારે તમારા વાલીને પૂછીને લખવાના છે, એ તમારે તમારા વાલી સાથે બેસી અને લખવાના રહેશે. પછી આ પાના ઉપર ચોપડીમાં તમારે રંગ પૂરવાનો છે,
બરાબર ને? અને ચોપડીમાં તમારે આ રીતે પેટર્ન પૂર્ણ કરવાની છે આટલા સુધી, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો તમારે નોટ ચોપડી અને નોટબુકમાં તમારું લેસન સમજી ગયા ને? તો ચલો આવજો. આવતા નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા, મજામાં ને? સરસ. ચલો તો આપણે કયા પીરિયડમાં કલરવ વિષય એમાં પાઠ એક શાળા તત્પરતાનો ભાગ એક જોયો, તો આજે આપણે બીજા ભાગનો અભ્યાસ કરીએ. તો પાઠ બેમાં શાળા તત્પરતામાં નંબર 6 તફાવત શોધો. અહીંયા તમને બે ચિત્રો આપેલા છે, દેખાય છે ને બધા? આમ જુઓ તો સરખા જ લાગે છે, પરંતુ તમે ધ્યાનથી નિરીક્ષણ કરશો તો આમાં થોડો તફાવત દેખાય છે. તો આ તફાવત આપણે શોધવાનો છે. તો દરેક વિદ્યાર્થી મિત્ર રેડી? તમે મને કહેજો ક્યાં તફાવત દેખાય છે, હું પણ તમને સમજાવું છું. તો ચલો જુઓ, તો ચોપડીમાં પહેલું ચિત્રનું નિરીક્ષણ કરો. તો પહેલા ખૂણાથી શરૂઆત કરીએ આપણે. તો અહીંયા આગળ જુઓ, એક નંબર, તો આજે બતક જેવું પક્ષી દેખાય છે, અહીંયા પણ છે અને અહીંયા પણ છે. તો તમને તફાવત શું લાગે છે? તો અહીંયા આગળ આ બતકની ચાંચ બંધ છે અને અહીંયા આગળ આ બતકની ચાંચ ખુલ્લી છે, દેખાય છે ને વિદ્યાર્થી મિત્રો? હા. તો ચલો આપણે નંબર 2 તરફ જોઈએ. જુઓ આ પ્રાણી છે, એનો અહીંયા કાન ખુલ્લો હોય એવું તમને દેખાય છે, અહીંયા આગળ બંધ છે, દેખાય છે ને? જુઓ અહીંયા આગળ સફેદ છે, અહીંયા આગળ બંધ જેવું દેખાય છે, દેખાય છે ને? ચલો નંબર 3 જુઓ, અહીંયા આગળ અહીંયા વાદળનું નિરીક્ષણ કરો, અહીંના વાદળનું નિરીક્ષણ કરો. તો અહીંયા આગળ એક જ વાદળ દેખાય છે, જ્યારે અહીંયા આગળ કેટલા વાદળો દેખાય છે? 2 વાદળો. લાગે છે ને તફાવત વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ આપણે જોઈએ નંબર 4. જુઓ અહીંયા આગળ આ ઘુવડ બેઠું છે, એ સામેની તરફ જોતું હોય એવું આપણને દેખાય છે, આખી આંખો ખુલ્લી છે, જ્યારે અહીંયા આગળ જુઓ આ ઘુવડ નીચેની તરફ જોતું હોય એવું આપણને દેખાય છે, કારણ કે એની આંખો કેવી છે, ઢળકતી છે, ખરું ને? હા. પછી જુઓ અહીંયા આગળ આ ઝાડ જુઓ અને અહીંયા જુઓ, અહીંયા 2 ઝાડ દેખાય છે, અહીંયા 1 જ ઝાડ છે ને? તફાવત દેખાય છે ને તમને? હા. પછી આગળ જુઓ આ પ્રાણી છે, એની પૂંછડી અહીંની નિરીક્ષણ કરો, અહીંની કરો, અહીંની આમ ઊભી હોય એવી દેખાય છે અને અહીંની આમ સીધી હોય એવી દેખાય છે, લાગે છે ને તફાવત તમને? હા. હવે આગળ જુઓ, અહીંયા ઝાડની જોડે અહીંયા આગળ જુઓ ખાલી જગ્યા છે, બરાબર ને? અહીંયા આગળ જુઓ કાચબો દેખાય છે, દેખાય છે વિદ્યાર્થી મિત્રો? હા. તો અહીંયા આગળ કાચબો નથી, અહીંયા આગળ કાચબો છે, બરાબર? તો આ 7 તફાવત મેં તમને સમજાવ્યા. હવે આપણે આગળ જઈએ નંબર 7, રસ્તો બનાવો. તો અહીંયા બાળક છે, આ બેબી છે, એને અંદર ટેડી બિયર સુધી જવું છે, તો અહીંથી સીધી જઈ શકે નહીં, કારણ કે આ દિવાલો કહેવાય. તો આપણે એને રસ્તો બતાવવો હોય તો આ રીતે પેન્સિલ ફેરવવાની અને આપણે એને દરેક રસ્તેથી સીધે સીધી આપણે અહીંયા આગળ આ ટેડી બિયર સાથે લઈ જવાની છે. આવી ગઈ ને? જુઓ આ મહાવરો આ તમારે પરીક્ષામાં પૂછાય છે, એટલે ધ્યાનથી જોજો, ડાયરેક્ટ તમે જોડતા નહીં. અહીંથી આ રસ્તો તમને આપ્યો છે, રસ્તે કરી પેન્સિલથી લીટી દોરવાની, એટલે બાળક એ રસ્તે જતું હોય એવું તમને દર્શાવો છો એવું કહેવાય છે. તો આ રીતે તમારે પેન્સિલથી ગોળ ગોળ આ રીતે રસ્તામાં જવાનું છે. અને આ બિલાડી દૂધની બોટલ સુધી પહોંચી ગઈ, બતાવી દીધો ને રસ્તો એમને, સરસ. ચલો તો આ છોકરાને આ ભમરડા સુધી પહોંચાડી દઈએ. તો પેન્સિલની મદદથી તમારે આ રીતે દોરતું જવાનું, બરાબર ને? હા. આ રીતે તમે દોરશો એટલે બાળક ભમરડા સુધી પહોંચી જશે, બરાબર ને? ચલો હવે આવી ગયો ભમરડો, બરાબર ને? એ હા, આ રીતે તમારે રસ્તો બતાવવાનો રહેશે. ચલો આગળ જઈએ. છાપક
કામ કરો. આઠ નંબરનું શું છે સૂચના? છાપ કામ કરો. તો તમારે વોટર કલર હોય અથવા તો કંકુ ગળી કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી અને તમારે આ પ્રવૃત્તિ કરવાની છે. જુઓ, અહીંયા આગળ હાથનો પંજો દોર્યો છે, અહીંયા પાંદડું હાથ મૂકી અને દોરીએ એવો પંજો દોરેલો છે. અહીંયા પાંદડું મૂકીને આ ડિઝાઇન બનાવેલી છે. પછી અહીંયા ફૂલ જેવું બનાવ્યું છે, એમાં તમારા અંગૂઠો કલરવાળો કરી અને આ રીતે છાપો પાડો અને પછી એને પેનથી ગોળ ગોળ કરી દો એટલે આ રીતનું બની જાય. અહીંયા આગળ પણ અંગૂઠાની છાપ પાડી અને પેન્સિલથી દોરી છે, માછલી દેખાય છે ને તમને? હા. પછી અહીંયા આગળ પાંદડું કલરવાળું કરીને મૂકેલું છે, અહીંયા પણ પાંદડું મૂકેલું છે. પછી અહીંયા પણ નાના નાના પાંદડા આવે ને એની છાપ પાડેલી છે. અહીંયા ભીંડાની છાપ છે, આ શેની છાપ છે? ભીંડાને કાપી અને કલરવાળો કરી અને આ રીતે છાપ પાડેલી છે. પછી આ સિક્કાની છાપ છે, શેની છાપ છે? સિક્કાને કલર કરી અને તમે તમારી નોટબુકમાં ઊંધું મૂકી દો તો આવી રીતની કલર પડે, આવી રીતની છાપ આવે છે. પછી અહીંયા આગળ આ મોરની છાપ દોરેલી છે, અહીંયા પણ આ રીતે ઝાડ કે એ રીતનું દ્રશ્ય દોરેલું છે. તો તમને જેવી ફાવે એવી તમે અહીંયા આગળ છાપ દોરી શકો છો. હાથનો પંજો, કોઈ પાંદડું, અંગૂઠાની છાપ પાડીને કરી શકો છો, ભીંડા કાપીને, બટેકું કાપીને, પછી સિક્કાથી પાંદડાને કલરવાળું કરીને તમે સામેના પાના ઉપર, એટલે કે આ છાપ જેવી જોઈ છે એવી તમને જેવી પણ તમને આઈડિયા આવે એવી રીતની તમારે આ પાના ઉપર છાપો પાડવાની છે. જેમ કે હાથનો પંજો, પાંદડું, બરાબર ને? મેં તમને કીધું ને હમણાં, એવી રીતે આ પાના ઉપર છાપો દોરવાની છે, બરાબર? ચલો આગળ જુઓ. આ તમને રમકડા દેખાય છે વિદ્યાર્થી મિત્રો? આ દોરેલા પણ નથી, છાપ પણ પાડેલી નથી, પરંતુ જે ચીકણી માટી આવે છે ને એના અહીંયા રમકડા બનાવેલા છે. તો તમારી આજુબાજુ ક્યાંય પણ ચીકણી માટી દેખાય અથવા તો કોઈએ ખોદકામ કર્યું હોય તો ત્યાંથી ચીકણી માટી મળે તો આ રીતે તમે રમકડા બનાવવાની પ્રવૃત્તિ પણ કરજો, બરાબર ને? ચલો આગળ. નંબર 10, અભિનય કરો. અભિનય એટલે કોઈ પાત્ર બનો છો, કોઈના જેવી કોપી કરો છો. આપણે હોય છે ને અહીંયા આગળ વિવિધ અભિનયો શાળામાં, એવી રીતે અહીંયા આગળ અભિનયો કરેલા છે. તમે ડૉક્ટર બનીને આવો છો, કોઈ કૃષ્ણ બનીને આવે છે, કોઈ શિક્ષક બનીને આવે છે, કોઈ શંકર બનીને આવે છે, તો આ અભિનય કહેવાય. તો અહીંયા થોડા અભિનયો તમને બતાવ્યા છે. જેમ કે આ બાળક બેબી છે એ ડોસીમાનું પાત્ર ભજવે છે, એટલે કે ડોસીમાનો અભિનય કરે છે. આ બાળક છે એ ડૉક્ટરનો અભિનય કરે છે. જુઓ, કાનમાં સ્ટેટોસ્કોપ ભરવેલું છે, જોયું છે ને? જો આ રીતે ડૉક્ટરના કાનમાં હોય છે, તમે જાઓ દવાખાને તો જોવો છો ને? હા. તો આ બાળક શેનો અભિનય કરે છે? ડૉક્ટરનો. આ બાળક વેપારીનો અભિનય કરે છે, ત્રાજવામાં કંઈક જોગતો દર્શાવ્યો છે, ખરું ને? પછી આગળ આ બાળક દૂધવાળો છે, દૂધ લઈને આવે છે ને ઘરે, એનો અભિનય કરે છે. કેન છે, હાથમાં લીટર્યું છે, બરાબર ને? તો કેવી મજા પડે આવા અભિનયો કરવાની, આપણને પ્રવૃત્તિ પણ સરસ મજાની મળી જાય, ખરું ને? અહીંયા બેબી જુઓ, હાથી બનવાનો અભિનય કરે છે. તો આવા અભિનયો તમે ફ્રી હોવ ત્યારે કરવાનું, બરાબર ને? મજા પણ આવે ને, આપણો ટાઈમ પણ જાય. જુઓ, આ કરી જુઓ. 11 નંબર, સીસી વડે ગ્લાસમાં પાણી ભરો. ભરે છે ને? પછી ગ્લાસ વડે ડોલમાં રેતી ભરો, ડોલમાં લખોટી નાખો, દૂર ઊભા રહીને ડોલમાં લખોટી નાખવાની છે. સોય દોરો કરો. આ પ્રવૃત્તિઓ છે જે તમે ઘરે કરી શકો છો. પછી રમત, ટામેટુ રે ટામેટુ, નદીએ નાવા જાતું તું. દરેક વિદ્યાર્થી મિત્ર આ રમત રમેલા હશો, ખરું ને? તો આ તમારું આનંદની પ્રવૃત્તિ છે. કેવી છે? તમે રમી પણ શકો અને તમને કંઈક નવું શીખવા પણ મળે, ખરું ને? ચલો આગળ જોઈએ. ગીત ગાઓ. તો આ ગીત છે, મેં તો ફુગ્ગો પાળેલ છે. આ ગીતનું હેડિંગ છે. કોઈ બિલાડી પાળે, ગલુડિયા પાળે, તો આ બાળકે શું પાડ્યું છે? ફુગ્ગો પાડ્યો છે. તો આપણે આ કવિતા મેં ફુગ્ગો
પાડેલ છે કવિતા આપણે ગીત જોઈએ. કોઈ પાડે કુરકુરિયું ને કોઈ પાડે ગાય, એ ભાઈ એ ભાઈ એ ભાઈ ભાઈ ભાઈ, મેં તો ફુગ્ગો પાડેલ છે. તો કોઈ કુરકુરિયું, કુરકુરિયું એટલે ગલુડિયું. કોઈ પાડે ગાય, કોઈ ગાય પાડે ભાઈ ભાઈ, એટલે કે ભાઈ જો મેં તો એક ફુગ્ગો પાડેલ છે, એવું કહે છે. ફુગ્ગામાંથી બને કબૂતર, ફુગ્ગામાંથી ચક્કો, ફુગ્ગામાંથી બનતો ચોકર, જેની માથે ટકો. દોરી સાથે બાંધું તો અધર અધર જાય, એ ભાઈ એ ભાઈ એ ભાઈ ભાઈ, મેં તો ફુગ્ગો પાડેલ છે. એટલે ફુગ્ગામાંથી કબૂતર પણ બને છે, ફુગ્ગામાંથી ચક્કો પણ બને છે, ચક્કો એટલે ચકલી, ફુગ્ગામાંથી ચોકર પણ બને છે. દોરી સાથે બાંધું તો અધર અધર જાય છે, ઉડતો દેખાય છે ને, એ ભાઈ એ ભાઈ એ ભાઈ ભાઈ, મેં તો ફુગ્ગો પાડેલ છે. લાકડી ઉપર બાંધું તો મારી સાયકલ સ્કૂટર થાય, ખિસ્સામાં મૂકું તો છાનો માનો સૂઈ જાય, એ ભાઈ એ ભાઈ એ ભાઈ ભાઈ ભાઈ, મેં તો ફુગ્ગો પાડેલ છે. લાકડી ઉપર બાંધું તો મારી સાયકલ સ્કૂટર થાય, બરાબર ને. લાકડી ઉપર બાંધે તો જોડે જોડાયેલું હોય એટલે મારી સાયકલ સ્કૂટર થાય, શું થાય? સ્કૂટર થાય. ખિસ્સામાં મૂકું તો છાનો માનો સૂઈ જાય, જો હવા ભર્યા વગરનો હોય તો નાનકડો હોય એટલે ખિસ્સામાં સમાઈ જાય, એ ભાઈ એ ભાઈ એ ભાઈ ભાઈ, કે એ ભાઈ મેં ફુગ્ગો પાડેલ છે, બરાબર ને. મજા આવી ને કવિતામાં, સરસ. ચલો તો અહીંયા આપણો પાઠ એક પૂર્ણ થાય છે. તો આપણે શું પ્રવૃત્તિ કરવાની છે તે જોઈ લઈએ. તો તમારે આ તફાવતો તો મેં તમને સમજાવ્યા, તમારે આ રીતે સામેના પાના ઉપર આ રીતે તમારે રસ્તો બતાવવાનો છે ચોપડીમાં. તો પેન્સિલથી આ રીતે રસ્તો બતાવી દેવાનો, પછી ચોપડીમાં આ પાના ઉપર જેવું છાપકામ છે એવું આ પાના ઉપર તમારે જેવું આ રીતનું ફાવે તો ભલે, બીજી કોઈ રીતે પણ તમારે સામેના પાના ઉપર એટલે કે આ પાના ઉપર તમારે છાપકામ કરવાનું છે. પછી તમે માટીના રમકડા પણ બનાવી શકો છો, બરાબર ને. ઘરે બેઠા હોવ અત્યારે તો તમે ફ્રી હોવ છો, તો આ રીતે તમે માટીના રમકડા બનાવો. પછી આ રીતે તમે અભિનય પણ કરી શકો છો. તો તમારે ચોપડીમાં જે મેં બતાવ્યું છે, ગોળ કરવાનું, પછી છાપકામ કરવાનું, બરાબર ને, એ તમારે ચોપડીમાં પૂર્ણ કરવાનું છે. ચલો આવજો, આવતા પીરિયડમાં ફરી મળીશું.